सरस्वती गुरु को एजुकेशन या ऑनलाइन वीडियो सीरीज में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, આપણે સાયન્સ સબ્જેક્ટ માં ધોરણ 9 ચેપ્ટર નંબર 14 એટલે કે નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। એના લાસ્ટ સેશન એટલે કે પાર્ટ નંબર 7 માં આપણે શું જોયું, ભૂમિના પરિબળો કે જે જમીનને બનાવે છે, પાણી, પવન, લાઇકેન, વરસાદ, આ બધી વસ્તુ આપણે જોઈ, એમાં ઘણા જૈવિક હતા, એક અજૈવિક હતું, બરાબર। આ ઉપરાંત આપણે એક પ્રશ્ન પણ તમને હોમવર્કમાં આવેલો હતો બાળકો, કે તમારા શહેર અથવા ગામમાં શુદ્ધ પાણી છે તો એ ક્યાંથી આવે છે, તો એ પણ મેં તમને કીધું કે બધાના શહેર અને ગામમાં શુદ્ધ પાણી આવવાની જે રીત હોય છે, બધાની કેવી હોય છે, અલગ અલગ હોય છે, એટલે તમારે જાતે હોમવર્કમાં કરવાનો। તો આઈ હોપ કે તમે બધાનો વ્યવસ્થિત જવાબ આપી દીધો છે। ઓકે, હવે આપણે જોઈએ ભૂમિ એક મિશ્રણ સમજાવો। તમે જાણો છો જમીન છે, જમીન એક મિશ્રણ છે, એની અંદર ખાલી એકલી જમીન કે ભાઈ ઓનલી માટી, ચાલો એવું નથી, માટી છે, રેતી છે, કાકરા છે, સેન્દ્રીય પદાર્થ છે, ખનિજ છે, પોષક તત્વો છે, તો બધું મિક્સ થઈ જાય તો એને મિશ્રણ કહેવાય, એકલું કહેવાય નહીં। તો આપણે એ તમે જાણો છો, એ આપણે અહીંયા વ્યવસ્થિત આ પ્રશ્નમાં સમજાવવાનું છે કે જે જમીન છે એક પ્રકારનું મિશ્રણ છે। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ભૂમિના બંધારણમાં। હવે જોજો ખાસ કયા કયા વસ્તુઓ છે, ભૂમિના કણો એટલે ભૂમિ કણો, ખનિજ તત્વો, હ્યુમસ, વાય હ્યુમસ એટલે શું થાય તો કે જૈવિક કચરો એક પ્રકારનો, જો અહીંયા આગળ આવશે મૃત જે સજીવો હોય ને એનો વિઘટન પામેલો કચરો હોય ને, આપણે યાદ કરો એનાથી ખાતર બનાવતા, એ ખાતર જે છે ને એને વૈજ્ઞાનિક ભાષામાં હ્યુમસ કહેવાય। મૃત જે સજીવો હતા એ મૃત થઈ ગયા, એનું વિઘટન થઈ ગયું, બરાબર, પછી જે બન્યું એને હ્યુમસ કહેવાય, અહીંયા વ્યાખ્યામાં પણ આવશે, એટલે કે અત્યારે આપણે ત્યારે સમજી લેશું, અત્યારે ખાલી નામ યાદ રાખો। કઈ કઈ વસ્તુ હોય તો કે ભૂમિના કણો એટલે ભૂમિ કણો, ખનિજ તત્વો હોય, હ્યુમસ હોય, સૂક્ષ્મ જીવો હોય, અળસિયા પણ આવેલા હોય છે, આ બધું એ એકલું ખાલી ભૂમિમાં જમીન જ હોતી નથી, આ બધું કીધું તો એના હવે એટલી જમીન નો કહેવાય, એને મિશ્રણ કહેવાય, કેમ કે આ બધી વસ્તુ એની અંદર મિશ્ર છે। હજી તો નાની નાની ઘણી બધી છે જેના આપણે નામ લખ્યા નથી, પણ એ આની અંદર આવેલી છે। ઓકે, ભૂમિના કણોના પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે, એ જેટલો ભાગ છે એમાં કયા કણોનું પ્રમાણ વધુ છે એ ભૂમિનો પ્રકાર। આપણે કહીએ ને કે આ ફળદ્રુપ જમીન છે, આ રેતાળ જમીન છે, આ આવી જમીન છે, આ ખેતીના ખેરવાલાયક જમીન નથી, કારણ અહીંયા પાણીનું પ્રમાણ વધુ હોય, ફળદ્રુપ જમીન તો અહીંયા માટીનું પ્રમાણ વધુ હોય તો સારી એવી જમીન હોય પાક માટે, બરાબર, તો એ જે કયો ભાગ વધારે આવેલો છે એના ઉપરથી પ્રમાણ નક્કી થાય। ખનિજ તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે, ભૂમિમાં તેની પ્રાપ્તિ કયા પથ્થરમાંથી બનેલી છે તેના પર પણ આધાર રાખે છે। હવે તમે જાણો છો જેમ ખનિજ તત્વો જમીનમાં વધુ એમ તમારી જમીન સારી અને એનો તમારો પાક સારામાં સારો ઉગે, આવું તમે આઠમામાં ભણતા યાદ કરો, આઠમામાં ચેપ્ટર નંબર 2 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એમાં બધી વસ્તુ આવતી, પેલેથી પાક ઉગાડવાથી માંડીને છેક છેલ્લે લણણી સુધી અને પાકનો સંગ્રહ કરવો ત્યાં સુધી 7 વિભાગમાં તમારે આખું ચેપ્ટર આવતું, કે જમીનની ખેડ કરવી પેલું, ત્યાંથી છે લણણી સંગ્રહ 7 ભાગ, સાથે 7 ભાગ આવી જાય તમારે સિંચાઈ, ખાતર, લણણી, પછી જે વધારાનું ઘાસ હોય કાઢી નાખવું, નીંદણ આપણે જેમ કીધા, દવાનો છંટકાવ કરવો, આ બધી વસ્તુ આવતી, એમાં તમારે એક પોઈન્ટ એ પણ આવતો બાળકો કે જેમ ખનિજ તત્વો જમીનમાં વધુ એમ તમારી જમીન સારામાં સારી અને એમ તમારો પાક બહુ સારો થાય। વનસ્પતિના વૃદ્ધિ તેમજ વિકાસ માટે પોષક તત્વો અગત્યના છે। હવે તમે જાણો છો વનસ્પતિ જે છે, જે કોઈ પણ આપણે પાક ઉગાડેલો છે એ વૃદ્ધિ અને વિકાસ ક્યારે થશે, જો એને પૂરતા પ્રમાણમાં બધા જ પોષક તત્વો મળશે તો, અને તો જ, અધરવાઇઝ એ વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થશે નહીં, સાથે સાથે નીંદણ પણ વધારે ઉગી ગયું તો શું કરશે, એનો ભાગ એમાંથી પડાવશે, એનો ભાગ એમાંથી પડાવશે તો વધારાની વૃદ્ધિ અને વિકાસ થશે નહીં, એટલે વૃદ્ધિ ઝડપથી નહીં અટકી જાય, એટલે પોષક તત્વો અગત્યના છે।
यस હવે આપણો હ્યુમરસ વાળો પોઈન્ટ એવો એની વ્યાખ્યા શું છે તમે આવો શબ્દ પહેલી વાર સાંભળો છો બરાબર પણ શબ્દ પહેલી વાર સાંભળો છો બાકી આ વસ્તુ તમે ઓલરેડી જોઈ જ ગયા છો ખાલી નામ એનું નવું છે આ એના જેવું છે ભૂમિમાં રહેતા મૃત સજીવોના વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમરસ કહે છે હવે અમુક ટુકડા જમીનમાં ઉપર હોય અમુક એવા હોય કે જમીનમાં દટાઈ ગયા વર્ષો સુધી અંદર સપોઝ વાત કરો ધરતી કંપાઈ ભૂકંપ આવ્યો તો અમુક વસ્તુ નીચે દટાઈ ગઈ જ્વાળામુખી થયો નહીં તો દટાઈ ગઈ હવે એનું વિઘટન થશે અંદર હશે એટલે કઈક તાપમાન લાગશે દબાણ લાગશે એ વિઘટન થયું એ હ્યુમસ તરીકે ઓળખાય છે ચાલો હ્યુમસ ક્લિયર આ પણ જમીનની અંદર રહેલું હોય છે જો અહીં આવી હ્યુમસ ઓકે હજુ આપણે આગળ વધીએ આ જ પ્રશ્નમાં ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ અને સૂક્ષ્મજીવોના આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે આ કેટલું પ્રમાણમાં હ્યુમસ રહેલું છે આ ઉપરાંત કેટલા પ્રમાણમાં સૂક્ષ્મજીવો રહેલા છે એને આધારે પણ તમારા જમીનની ગુણવત્તા કેવી છે નક્કી થતી હોય છે તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી હવા તેમજ પાણીને અંદર બહાર કરવાની પ્રક્રિયા સેલી કરી નાખે છે છિદ્રાળુ એટલે કેવી તો કે કાણાવાળી કરી નાખે સ્વાભાવિક છે કાણાવાળી થશે તો એની પાણી પણ અંદર જઈ શકશે અને બહાર આવી શકશે અને હવા અંદરની બહાર આવી શકશે બહારની અંદર જઈ શકશે તો એ અંદર એ રસ્તો છે પાણી હવાનો એ કેવું કરી નાખશે સેલો કરી નાખશે જેથી જવામાં અંદર બહાર જવામાં મદદરૂપ થાય ઓકે હ્યુમસ અને સૂક્ષ્મજીવો ભૂમિના ઉપરી સ્તર પર હોય છે હવે તમે યાદ કરો તમારે આઠમાં આવતું આમ જમીનના સ્તર આવતું આપણે આગલા લેક્ચરમાં પણ સમજાવેલું હતું અલગ અલગ ચાર થી ત્રણ પ્રકાર આવતા પેલો ભાગ એ હોય પછી બી હોય પછી સી હોય આવી રીતે આવતું મોટા પેલા નાના ખડકો હોય મોટા એનાથી મોટા ખડકો હોય બરોબર તો ઉપરનું જે સ્તર હોય ને ઉપરી સ્તર આમાં હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આવેલા હોય એ સ્તરમાં ઈસા ઉપર જ હોય બહુ નીચે ન હોય એ સ્તરમાં આવી ગયેલા હોય છે અરસિયા ભૂમિને ઉપર નીચે કરી તેનું કુદરતી રીતે ખેડાણ કરે છે હવે તમે જાણો છો અરસિયા છે એ ખેડૂતના મિત્ર કહેવાય શું કામ કેમ કે એ જમીનને ઉપર નીચે કરી નાખે છે કેમ કે નીચે હોય અંદર ત્યાંથી ઉપર આવે જમીનને લેતા અને ઉપરની જમીનમાંથી નીચે જાય એટલે ઉપરની જમીન નીચે જાય એટલે જમીન આખી કેવી થઈ ગઈ આ ઉપરનો ભાગ તો નીચે આવી ગયો નીચેનો ભાગ આગળ ઉપર આવી ગયો તો એવું યાદ કરો આપણે કરતા જ્યારે પાકની ફેરબદલી થઈ ને ત્યારે આપણે ખેતરમાં ખેડાણ કરી ખેડાણ કરીએ એટલે શું થાય જમીન ઉપર નીચે થાય ઉપરની જમીનમાં એકવાર પાક ઉપયોગમાં આવી ગયો એટલે એના પોષક દ્રવ્યો વપરાઈ ગયા હોય એટલા માટે શું થતું હોય એ જમીન નીચે વહી જાય અને જેના પોષક દ્રવ્યો જમીનને નથી વપરાના એ ઉપર આવી જાય એટલે પાક સારામાં સારો થાય તમારા પાકને વધુમાં વધુ પોષક દ્રવ્યો મળી રહે ઈ કામ આપણને કોણ કરી દે છે તો કે અળસિયા કરી દે છે એટલા માટે ખેડૂતના મિત્રોમાં અળસિયા આવે છે અને અળસિયા સૂક્ષ્મજીવ જ છે પરંતુ એ કેવા છે મિત્ર છે આ પણ તમારે આવતું યાદ કરો બાળકો આઠમા ધોરણમાં બીજું ચેપ્ટર આવતું સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તો દૂધમાંથી તમે દહીં બનાવો લેક્ટોબેસેલિસ બેક્ટેરિયાની મદદથી તો આ શું થયું મિત્ર થયા પછી ઘણી રસી આવતી રોગચાળો ફેલાવવા માટે તો એ આપણા શત્રુ થયા ઓકે તો હવે અરસિયા છે એ આપણા શું થશે મિત્ર થશે ઓકે બાળકો તો આ પ્રશ્ન અહીંયા સુધી છે ઓકે આટલા પોઈન્ટ્સ લખેલા છે તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો વિદ્યાર્થી મિત્રો આપણે ભૂમિનું બંધારણ જોયું ત્યારબાદ હવે આપણે જોઈએ ભૂમિ પ્રદૂષણ શાનાથી થાય છે અને તેનાથી પ્રદૂષણ થાય તો જમીન પર ભૂમિ પર શું અસર થાય છે ઓકે પ્રદૂષણ તો આપણે જોઈ લીધું આટલા આટલા કારણોથી થાય છે પરંતુ આ ભૂમિના પ્રદૂષણથી આપણી જે જમીન રહેલી છે એ જમીન ઉપર શું અસર થાય છે બરાબર એ આપણે હવે જોવાની છે કઈ કઈ અસર થાય છે એ આપણે જોવાની છે તો આપણે જોઈએ કે આધુનિક ખેતીમાં એટલે કે અત્યારની જે ખેતી હાલમાં જે છે એમાં
એમાં ખાતરો અને જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ થાય છે, જેનાથી શું થાય, ભૂમિનું પ્રદૂષણ થાય છે. અવનવા તમે જોતા હશો એડવર્ટાઇઝમેન્ટ પણ આવતી હોય, કૃષિની એવી ચેનલો હોય એમાં ખાતરની એડવર્ટાઇઝ આવતી હોય, આ કંપનીનું, આ કંપનીનું, અમારી કંપની સારી, અમારી કંપની સારી, આવા ઘણા બધા અલગ પ્રકારના જંતુનાશક દવા છે, ખાતરોની કંપની છે, એનો અત્યારે હાલમાં કૃષિમાં વધુ પડતો ઉપયોગ છે. એટલે શું થાય, એ તમે જમીનમાં નાખો એટલે સ્વાભાવિક છે તમારી જમીનમાં અલગ અલગ પ્રકારના નવા નવા કેમિકલ ભળશે, અને જેવા જમીનમાં કેમિકલ ભળશે એટલે જમીનનું પ્રદૂષણ વધશે, એ તો ફાઇનલ વાત જ છે. જમીનનું પ્રદૂષણ શું થશે, આપમેળે વધવાનું છે. ભૂમિ પરથી વનસ્પતિ આવરણ દૂર કરવાથી પણ પ્રદૂષણ થાય છે. વનસ્પતિ હોય તો શું હોય કે એક પ્રકારની સેફ્ટી, પાણી ન પડે, પાણી પડે તો એ ઝડપથી ઘસાઈ ન જાય બધું, કેમ કે વનસ્પતિનું જાળું ઘટાકાર પવન હોય, વનસ્પતિ એ પાણીનો પ્રવાહ હોય ને રોકી દે, એટલે આખી વનસ્પતિનો ઉપરનો જે ભાગ હોય ને એ તણાઈ ન જાય, ને જે દ્રવ્યો હોય એમનો પૈડા જાય, આ તો શું હોય વૃક્ષો ન હોય તો બધું સળંગ તણાઈ જશે, જે પોષક દ્રવ્યો ઉપર રહેશે જમીનમાં એ શું થાય, પાણી ભેગા તણાઈ રહી જશે, ખાલી જમીન રહી જશે, જે આપણે કાંઈ કામની નથી. ખાલી જમીન યાદ રાખજો કામની નથી, સારી પોષક દ્રવ્યો વાળી જમીન કામની છે. બાકી તો પટના પટે કેટલા ફાયદા છે, કેમ ત્યાં બધા ખેતી નથી કરતા, કેમ કે ત્યાં પોષક દ્રવ્યો નથી અને ખેતીને અનુકૂળ જમીન નથી, કેમ કે પ્રદૂષણ વાળી છે. તો આવા કારણોથી પણ પ્રદૂષણ થાય છે વનસ્પતિને આવરણો દૂર કરવાથી પણ. એટલે ટૂંકમાં ઉપર વૃક્ષો હોવા જરૂરી છે. વધુ પડતા ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો નાશ પામે છે. મેં તમને હમણાં જ વાત કરી અલગ અલગ પ્રકારના જંતુનાશક દવા હોય એ અલગ અલગ પ્રકારના કેમિકલમાંથી બન્યા હોય, ખાતર અલગ અલગ કંપનીનું હોય એ તમે જમીનમાં નાખો તો એનાથી શું થાય, જમીનને પોષક દ્રવ્યો મળે કે ન મળે પછીની વાત છે, પરંતુ એની અંદરના જે સૂક્ષ્મ જીવો હોય ને એ અલગ અલગ પ્રકારની કંપનીના આવવાથી અને એના વધુ પ્રમાણ પડવાથી એનો નાશ થઈ જાય છે. એ અંદર જે ખાતર અને જંતુનાશક દવા જાય ને એટલે સૂક્ષ્મ જીવોનો નાશ થઈ જાય છે, જે આપણા માટે હાનિકારક છે, મતલબ એ જમીન માટે ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય. આગળ જોઈએ, હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યના પુનઃ ચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થાય છે. સ્વાભાવિક છે, તમે જમીનમાં દવા છાંટશો તો શું થશે, એ જમીનની અંદર રહેલા અળસિયાને પણ એ દવા આવવાની છે, તો એ દવા અળસિયાને પણ અસર કરશે, તો શું થશે, અળસિયાનું મૃત્યુ થશે. અળસિયાનું મૃત્યુ થશે એટલે જમીનનું ચક્રીયકરણ, પુનઃ ચક્રીયકરણ એટલે કે ઉપર નીચે થવું. હમણાં જ આપણે આગળના પ્રશ્નમાં જઈએ કે ખેડૂત છે એના અળસિયા શું છે, એના મિત્ર કહેવાય, શું કહેવાય, ખેતરને પોચા બનાવે છે અને જમીનને ઉપર નીચે કરે છે. હવે એ તમે દવાનો છંટકાવ કરો અને અળસિયાને મારી નાખો તો એ વસ્તુ ઝડપથી હવે પોસિબલ બનશે નહીં, અને પોસિબલ નહીં બને તો એ પણ હાનિકારક થશે. આગળ આપણે જોઈએ બાળકો, જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન, પડતર જમીન પણ ટૂંક જ સમયમાં થઈ જાય છે. અમુક જમીન એવી હોય કે ખૂબ જ ટકાઉ હોય પરંતુ ત્યાં વર્ષો સુધી ખેતરમાં કાંઈ પાક ઉગાડવામાં જ ન આવતો, એમને પડે નહીં, તો હવે એ કેવી થઈ જશે, પડતર જમીન થઈ જશે, પટ જેવી થઈ જશે, કેમ કે હવે એનો કોઈ ઉપયોગ કરતું નથી. તો ઉપયોગ બને એમ ચાલુ જ રાખો, જેમ તમે ઉપયોગ કરવાનો બંધ કરી દેશો તો એ જમીન કેવી થઈ જશે, પડતર જમીન. પડતર જમીનમાં ક્યારેય પાક સારો એવો થતો નથી અને એ ક્યાંય કામમાં પણ આવતી નથી. એટલે વસ્તુ ખાસ બાળકો મગજમાં રાખજો કે વ્યવસ્થિત જમીનનો ઉપયોગ કરવો અને ચાલુ જ રાખવા પાક ઉગાડવાના, નકર જમીન કેવી થઈ જાય, પડતર જમીન થઈ જશે. આગળ વધીએ, ઉપયોગી ઘટકો જમીનમાંથી દૂર થઈ હાનિકારક પદાર્થો અંદર પડે છે. આ પણ શું છે, જમીનના પ્રકારનું પ્રદૂષણ છે. એની અંદર સૂક્ષ્મ જીવો છે, ખનિજો છે, એ તો જમીનને જોઈ છે, પરંતુ ધુવાણથી એ દૂર થઈ જાય અને બીજા હાનિકારક પદાર્થો, એટલે કે અહીં આપણે વાત થઈ જંતુનાશક દવા ખાતરો જમીનમાં પડે તો તમારા જમીનનો બગાડ થાય છે, સારી જમીન રહેતી નથી. અને છેલ્લો પોઈન્ટ, આવા હાનિકારક પદાર્થો જમીનમાં ભળવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જૈવ વિવિધતા અંતે નાશ પામે છે. આવા હાનિકારક પદાર્થો એટલે કયા, મેં તમને કીધું એમ દવા છે,
જંતુનાશક દવા અલગ અલગ પ્રકારના ખાતર આવા જમીનમાં ભળે એટલે શું થાય જમીનની ફળદ્રુપતા ઘટી જાય અને જેમ જમીનની ફળદ્રુપતા ઘટે એમ તમારી જૈવ વિવિધતા નાશ પામે હવે એમાં સારામાં સારો પાક પહેલા જેવો પાક થશે નહીં કારણ કે એની ફળદ્રુપતા ઘટી ગઈ હવે ફળદ્રુપતા ઘટે એટલે જમીન પડતર થઈ જાય એ ઉપજાઉ જમીન રહે નહીં જે પડતર જમીન હોય આપણા માટે નકામી હવે એમાં કઈ કામ આવે નહીં તો આટલા પોઈન્ટ હતા જેનાથી જમીનનું પ્રદૂષણ થતું ઓકે સાવ ઈઝી પોઈન્ટ હતા બાળકો આગળનો પ્રશ્ન હતો એને બેઝ જ અહીંયા બધે પોઈન્ટ છે લખેલા છે તો આટલા પણ બાળકો કોઈ તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો હવે આજના સેશનના બાળકો સાવ નાના નાના અને સિમ્પલ બે પ્રશ્ન આજે આપણે છેલ્લા જોવાના છે શું છે તો કે કેવી રીતે ભૂમિ નિર્માણ કરવાના કેટલા પરિબળો તેને નષ્ટ કરવાની જવાબદારી બની શકે છે અમુક પરિબળો એવા છે કે જેનાથી ભૂમિ નિર્માણ થઈ શકે પરંતુ ઈજ પરિબળોને કારણે ભૂમિ છે એ નષ્ટ થઈ શકે છે તો એવી શું રીત છે કે એનાથી આપણે ભૂમિ નિર્માણ કરતા હોય પરંતુ ભૂમિ નષ્ટ થઈ શકે છે એ આપણે જોવાની છે સાવ સિમ્પલ નાના નાના ત્રણ પોઈન્ટ તમને આપેલા છે સાવ સેલો પ્રશ્ન છે જોઈ આપણે એક સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયના અંતે નિર્માણ પામેલી હોય છે પરંતુ તેને નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો જવાબદાર હોય એક્ઝામ્પલ તરીકે પવન પાણી આ બધે બરાબર તમને એમ થાય ઓહો આ મસ્ત જમીન છે પરંતુ એ જમીન એમનેમ તૈયાર હોય એમાં પવનનો ઘણો બધો હાથ હોય પાણીનો હાથ હોય કઈ રીતે તો કે અહીંયા પાણી આવતું હોય એટલે જમીન છે મસ્ત બની ગઈ હોય પવન આવતો હોય તો આજુબાજુમાંથી જે ઉડીને આવ્યા હોય પોષક દ્રવ્ય લઈને અહીંયા વ્યવસ્થિત થપાઈ ગયા હોય એટલે એ બહુ લાંબી પ્રોસેસ હોય ડાયરેક્ટ બે દિવસમાં ત્રણ દિવસમાં ક્યારેય જમીન તૈયાર થતી નથી એટલે આમાં આ પવન અને પાણીનો ખૂબ જ મોટો હાથ હોય ભૂમિ પર વનસ્પતિ ન હોય તો તીવ્ર પવન કે પાણીના તીવ્ર વહનથી ભૂમિના કણો સ્થળાંતરિત થઈ જાય છે હમણાં જ આપણે વાત કરી કે વનસ્પતિ જે છે જમીન ઉપર ન હોય તો શું થાય કાં તો પવન ફૂંકાય કાં તો વરસાદ ફૂલ આવે ક્યારે તો શું થાય બધું તણાઈ જાય જે પોષક દ્રવ્યો હવે તો એ જમીન કેવી થઈ જાય સાવ સાફ જમીન થઈ ગઈ એનું આપણે કાંઈ કામ હોતું નથી એના જે પોષક દ્રવ્યો હોય સ્થળાંતરિત એક સ્થળેથી બીજા સ્થળે વહી જાય તો આપણી જે જમીન હતી ત્યાંથી તો એ સ્થળે બદલાવી દીધી ત્યાં તો આપણે પાક વાવવાનો હતો ત્યાં તો પોષક દ્રવ્યો છે ને તો હવે કાંઈ કામનું છે નહીં એટલે અહીંયા સ્થળાંતરિત થઈ જાય તો પણ એક શું બને નકામું બને ઓકે આ રીતે ભૂમિના પથ્થર બહાર આવે છે અને ભૂમિ નષ્ટ થઈ જાય છે હવે પહેલા બહાર શું હતું તો કે પોષક દ્રવ્યો હતા બરોબર ખનિજ દ્રવ્યો હતા એ બહાર હતા પરંતુ ફૂલ વર્ષા એવું પાણીનું વહન થયું વયા ગયા કારણ કે વર્ષ જમીન ઉપર વનસ્પતિ તો હતી નહીં નકર વળી રોકી ગઈ ફૂલ પવન આવ્યો તો અહીંયા વનસ્પતિ બની નકળે રોકી ગઈ તો પણ પોષક દ્રવ્યો સ્થળાંતરિત થઈ ગયા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વયા ગયા એના કારણે શું થાય હવે પથ્થરો બહાર આવવાનું ચાલુ થઈ જાય પથ્થર બહાર આવે એટલે તમે જાણો છો એ જમીન નષ્ટ થઈ જાય પછી એ ક્યાંય ઉપયોગમાં આવતી નથી પાણાવાળી જમીન ક્યાંય ઉપયોગમાં આવે સ્વાભાવિક જ છે નથી જવાની એમાં કાંઈ ઉગવાનું પણ નથી અને કોઈ ઉગાડશે પણ નહીં તો એ જમીન કેવી થઈ ગઈ નષ્ટ થઈ ગઈ આવા કારણો એવા છે કે જે જમીનને તૈયાર પણ કરે છે અને એ જ કારણો જો વધુ પ્રમાણમાં ઉપયોગમાં થઈ જાય તો જમીનને સારી એવી રીતે નષ્ટ પણ કરી શકે છે એટલે મેઇનલી ધોવાણ એનું મેઇન રીઝન એટલે કરવાનું શું ટૂંકમાં શોર કરવું હોય તો વધુ ને વધુ વૃક્ષો વાવવાના જમીન ઉપર જેથી જમીનનું ધોવાણ અટકી જાય ઓકે આ છેલ્લો પ્રશ્ન હતો હજુ એક નાનો લાસ્ટ ક્વેશ્ચન છે છેલ્લો આપણે જોઈ લઈએ શું તો કે ભૂમિ પર વનસ્પતિનું આવરણ શું અગત્યતા ધરાવે છે હવે પ્રશ્ન આવી જ ગયો હમણાં જ આપણે જોયું આ ધોવાણ થઈ ગયું અને એ દૂર કરતા જમીનમાં શું થાય છે તારો જવાબ આવ્યો કે તમે તમને આ ન જોવો તો એ આપ મેળે તમે આટલું સમજાય એટલે આનો જવાબ તમે લખી શકો કે ભૂમિ ઉપર વૃક્ષો છે એ શું અગત્યતા ધરાવે છે અને જો એ વૃક્ષો તમે દૂર કરી નાખો તો જમીનને શું નુકસાન પહોંચી શકે છે હવે તમને લગભગ તો આઈડિયા આવી જ ગયો હશે ઓકે છતાં પણ નાનો પ્રશ્ન આવેલો છે ચાર પોઈન્ટનો તો આપણે જોઈ લઈએ પેલો ભૂમિ પર આવેલા વનસ્પતિના આવરણો પહેલા તો ભૂમિના સ્તરને ઉતારવાની ભૂમિકા ભજવે છે શું તો કે પાણીને ભૂમિના સ્તરની અંદર ઉતારવાની ભૂમિકા ભજવે છે જો પથ્થર હશે તો પથ્થરમાં તમે જાણો છો પથ્થરમાં ક્યારે પાણી અંદર જાય નહીં પથ્થરમાં આગળ વહ્યું જાય પણ હા ઉપર પદાર્થો હશે સારી એવી જમીન હશે તો શું થાય
पानी जमीन में अंदर उतरे अने जेम पानी जमीन में अंदर उतरे ए जमीन बेस्ट में बेस्ट सारा में सारी पाक उगाड़वा माटे एटले जो पत्थर हशे तो पानी अंदर उतरे नहीं। आगळ जोईए वनस्पति ना मूळ जमीन नु धोवाण थतुं अटकावे छे। हमणां आपणे आगळ पॉइंट आवी गयो एना मूळ होय शुं होय जमीन नु धोवाण न थवा दे જેમ આપણે કીધું હતું એની પોષણ દ્રવ્ય દે સ્થળાંતરિત થઈ જતા હતા એ ક્યારે થતા હતા જો જમીનમાં વનસ્પતિ નહોતી એટલે પણ જો તમે અહીંયા સારી એવી વનસ્પતિ વાવી દો તો બધી વનસ્પતિના મૂળ હશે તો મૂળ જમીનનું ધોવાણ અટકાવશે તમારી જમીનના પોષક દ્રવ્ય સ્થળાંતરિત થવા દેશે નહીં એ સારામાં સારું। આગળ આપણે જોઈએ સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાવાથી વનસ્પતિના આવરણ દૂર થાય છે। અત્યારે તમે જાણો છો માનવીને પોતાની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ફર્નિચર બીજી ઘણી પ્રવૃત્તિઓથી લાકડું જોઈએ છે બરાબર એને લાકડું જોઈએ છે લાકડાની માંગ ક્યારે ઘટતી નથી તો આના કારણે શું થાય સમગ્ર વિશ્વમાં જંગલો કપાવા માંડ્યા છે અને જંગલો કપાય છે એટલે વનસ્પતિના આવરણો દૂર થવા માંડ્યા છે એને રોકવું જોઈએ જેમ બને અને ભૂમિનું ધોવાણ થાય છે તમે જાણો છો કે જો વનસ્પતિના આવરણો જમીન ઉપરથી દૂર થઈ જાય તો જમીનનું ધોવાણ સ્ટાર્ટ થઈ જાય જમીન બિનઉપજાઉ બનતી જાય છે કારણ કે હવે જે જમીન ઉપર વનસ્પતિ નહીં હોય ત્યાં પોષક દ્રવ્યો લાંબા સમય સુધી રહેશે નહીં ત્યાં જમીન ઉપર પવનનું અને પાણીનું એક ધોવાણ આવી ગયું તો હવે શું થશે એ જમીન બિનઉપજાઉ બની ગઈ બિનઉપજાઉ બની ગઈ મતલબ હવે ત્યાં ટકાઉ જમીન એટલે કે સારી એવી જમીન રહેશે નહીં પથ્થર બની જશે ફળદ્રુપ જમીન નહીં હોય અને જમીન ફળદ્રુપ નહીં હોય તો અહીંયા તમે તમારો પાક પણ સારો એવો ઉગાડી શકવાના નથી। આગળ છેલ્લો પોઈન્ટ જોઈએ વનસ્પતિ આવરણ વગર પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે કારણ કે ઊંચાણવાળા વિસ્તાર હશે અહીંયા વનસ્પતિ આવરણો કેવો હોય બહુ ઓછા હોય તો અહીંયા તો પવન બહુ જ ફૂંકાતો હોય પાણી એટલું ઝડપથી આવતું હોય તો અહીંયા શું હોય ઝડપથી વનસ્પતિનું ધોવાણ થઈ જાય છે। ઓકે બાળકો તો આટલા પોઈન્ટ પર તમારી બુક મેપ પર નોટ ડાઉન કરી લો। ઓકે તો આજના લેક્ચરમાં આપણે સાવ સિમ્પલ નાના નાના ચાર પ્રશ્ન જોયા। ઓકે તો આ હોમવર્કમાં તમારે બે વખત લખવાના છે। આઈ હોપ કે આજનો લેક્ચર તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે। આપણે જમીનના ધોવાણને લગતા જ એક બીજા પ્રશ્નો આપણે જોઈલા। ઓકે તો બાળકો વધુ આવી નવી શૈલી થિયરી સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું। ધન્યવાદ।